હાલમાં ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, જે બાદ હાલમાં ગરમીમાં પણ વધારો થયો છે। ત્યારબાદ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગામી 7 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે એટલે કે 23 સપ્ટેમ્બરે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। સાથે સુરત, નવસારી અને ડાંગમાં પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલમાં અમદાવાદના તાપમાનમાં સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રીનો વધારો થયો છે। હાલમાં મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન 33-34 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર કચ્છ રિજન કે લીધે ડે 4 સે લેકર ડે 6 તક હેવી રેનફોલ કા આઇસોલેટેડ પ્લેસીસ મે હોને કા ચાન્સેસ હૈ। ઓર ઇસમે જો મેઇનલી ડિસ્ટ્રિક્ટ આયેગા ડે 1 મે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી મે હેવી રેનફોલ હોને કા ચાન્સેસ હૈ। ઓર ડે 2 મે આપકા જો ડિસ્ટ્રિક્ટ મેઇનલી સાઉથ ગુજરાત રિજન મે હોયેગી ઓર ઉસકે આગે જો હેવી ટુ વેરી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ ડે 3 મે। ઇસમે જો ડિસ્ટ્રિક્ટ ગુજરાત રિજન મે આ રહા હૈ વો હૈ दमन, दादरा नगर हवेली और आपका आइसोलेटेड जगह में होगी, बलसाड में भी हुई वेरी हैवी। और हेवी रेनफॉल का जो वार्निंग रहेगा सूरत, दांग, नवसारी और तापी में। और डे 3 में वेरी हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो गुजरात रीजन में दांग, नवसारी, बलसाड, दादरा नगर हवेली में भी रहेगा, दमन में भी रहेगा। और हेवी रेनफॉल का जो वार्निंग है इसमें आपका रहेगा नर्मदा, भारूच, सूरत, तापी, आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग है। और आपका सौराष्ट्र कच्छ में रहेगा डे 4 में अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव में। आपका डे 5 में जो हेवी रेनफॉल का वार्निंग है वो रहेगा अहमदाबाद, आनंद, नर्मदा, भारूच, सूरत, दांग, तापी, नवसारी, बलसाड, दमन, दादरा नगर हवेली। आइसोलेटेड प्लेसेस में जो हेवी रेनफॉल का वार्निंग सौराष्ट्र कच्छ में है जूनागढ़, अमरेली, भावनगर, गीर सोमनाथ, बोटाद और दीव में रहेगा।